ગુજરાતમાં નકલી ટોલનાકુ, નકલી સરકારી કચેરી, નકલી પોલીસ ઓફિસર, મંત્રીના નકલી પીએ પકડાયા પછી હવે સુરત જિલ્લાની બારડોલી પોલીસે બારડોલી નગરમાંથી ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી સુરત પાસિંગની કાર કબજે લેતા ચકચાર મચી જવા પામી છે. બારડોલી નગરપાલિકા તેમજ બારડોલીની સરકારી કચેરીઓમાં છેલ્લા કેટલાક સમયથી આ કાર અવારનવાર જોવા મળી હતી. બારડોલી નગરમાં પૂર્વ ભાજપ પ્રમુખ રાકેશ ગાંધી દ્વારા સમગ્ર મામલે પોલીસને ફરિયાદ પણ આપવામાં આવી હતી. બારડોલી પોલીસે તપાસ કરતા આ કાર બારડોલીના વિવાદસ્પદ બિલ્ડર નીતિન રાણાએ સુરતના પંકજ કાબરાવાલાના નામે ખરીદ કરી હતી. પોલીસે કાર કબજે લઈ વધુ તપાસ હાથ ધરી નીતિન રાણા વિરુદ્ધ ગુનો પણ દાખલ કર્યો છે. નીતિન રાણા વિરુદ્ધ ભૂતકાળમાં પણ અનેકો ગુના દાખલ થયા હોવાનું જાણવા મળ્યું છે. ગઈકાલે બારડોલી ટાઉનમાં એક અમારા એએસઆઈ દીપકભાઈ છે, એમને હકીકત મળેલી કે એક કિયા ગાડી છે જીજે 5RV1299 નંબરની, એના ઉપર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી છે અને એ પોતે સોસાયટીમાં લઈને ફરે છે. તપાસ કરાવતા માણસોને મૂકતા ખ્યાલ આવ્યો કે આ ગાડી નીતિન ગોપાલભાઈ રાણા કરીને છે અને કતારગામ સુરતમાં રહે છે અને પોતે પોતાની ગાડી ઉપર આવું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું ગેરકાયદેસર લખાણ લખાવી અને પ્રાઇવેટ ગાડી ફેરવતા હતા એ બાબતનો ગુનો દાખલ કરેલો છે અને તેમની ગાડી પણ પોલીસે કબજે કરેલી છે. આગળની તપાસ ટાઉનમાં પીએસઆઈ ડી કે ચૌધરી ચલાવી રહ્યા છે. એ પોતે પબ્લિકમાં એવું સાબિત કરવા માગે કે ભાઈ હું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં કંઈક વધુ ધરાવું છું એવી રીતના, બાકી ખરેખર પોતે કોઈ વધુ ધરાવતા નથી, આમ પરદાના માણસ છે. સર અગાઉ પણ એમનો કોઈ ગુનો દાખલ થયા કે એવું કંઈ? અગાઉ પણ એના ઉપર અલગ અલગ ગુના બારડોલી ટાઉનમાં બી દાખલ થયેલા છે, સુરત સિટીમાં પણ ગુના દાખલ થયેલા છે, એવી રીતના અલગ અલગ ગુના દાખલ થયેલા છે. પોતે માનસિકતા પણ એવી ધરાવે છે. આપના નામ સાથે? રાકેશ ગાંધી, પ્રમુખ જય કેસર કુંજેસિંહ. મે 2023 આ ગવર્મેન્ટ ઇન્ડિયા લખેલી ગાડી અમારી સોસાયટીમાં વારંવાર લોકોના જોવામાં આવતી હતી અને લોકોએ મને ફરિયાદ કરેલી રહી છે કે રાકેશભાઈ આપણે ત્યાં આવી કોઈ ગાડી આવે છે વારંવાર, પણ અમે બહુ ધ્યાન નહીં આપેલું. ત્યાર પછી એક બે વખત નગરપાલિકા પર, પ્રાંત કચેરીમાં, મામલતદાર કચેરીમાં મારા પણ જોવામાં આવી. એટલે પછી એક જાગૃત નાગરિક તરીકે બારડોલી પોલીસને મેં June 2023 લિખિતમાં ફરિયાદ આપેલી કે ભાઈ આ નંબરની એક ગાડી છે અને જે અમારી સોસાયટીમાં પણ વારંવાર પાર્ક થયેલી જોવા મળે છે, સરકારી કચેરીઓમાં પણ મારા જોવામાં આવી છે અને પોતે કેન્દ્ર સરકારના અધિકારી હોય એ રીતનો રૂઆબ જાળે છે એવું મારા ધ્યાન પર આવ્યું છે. તો લોકો છેતરપિંડીનો ભોગ નહીં બને અને પ્રાઇવેટ ગાડી દેખાતી છે અને પ્રાઇવેટ પાર્કિંગની અંદર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખી નહીં શકાય એવું મને થોડુંક ધ્યાનમાં હતું, એટલે લોકો છેતરપિંડીનો ભોગ ન બને એવી મેં એક લિખિતમાં અરજી પોલીસ વિભાગને આપેલી હતી. એમાં ગઈકાલે એટલે 13 બપોરે હું ઘરેથી જમીને નીકળ્યો ત્યારે આ કાર મારી સોસાયટીના એક એપાર્ટમેન્ટની નીચે પાર્ક થયેલી મેં જોઈ. એટલે તાત્કાલિક મેં પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો કે ભાઈ આ ગાડી અમારે ત્યાં પાર્ક થયેલી છે તો તાત્કાલિક આના પર કોઈક પગલાં લેવો અથવા તપાસ કરો કે ભાઈ ખરેખર કોઈ સરકારી અધિકારી છે કે ખોટો માણસ છે. એટલે તાત્કાલિક પોલીસે એક્શનમાં આવી અને એને ડિટેન કરી અને પછી એની જે કાયદાકીય કાર્યવાહી કરવાની થાય એ કરી. હવે એ બાબતમાં મેં પોલીસ સ્ટેશનમાં પછી રાત્રે તપાસ કરી કે ભાઈ આ કાર ખરેખર સરકારી કાર છે, સરકારી અધિકારી છે કે કોઈ ફોડ વ્યક્તિ છે. તો એમાં નીતિનભાઈ રાણા કે જે અમારી સોસાયટીના જ બિલ્ડર છે અને એમનો ભવ્ય ભૂતકાળ પણ છે આ બાબતમાં, અમારી સોસાયટી સાથે પણ ખૂબ મોટી છેતરપિંડીઓ કરી છે, 256 લોકો આજે પણ હેરાન થાય છે. જે હાઉસિંગ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે ભારત સરકારનું સાહસ છે, તો તેમાંથી લોન લઈને ભરપાઈ નહીં કરેલી, આજે અમારી સોસાયટીની ઈ ઓક્શન છે. ત્યાર પછી નગર નિયોજકના ખોટા સહી સિક્કા કરી અને પ્લાન ઊભો કરેલો, એનો પણ એક ગુનો નોંધાયો છે, FIR 84 બારડોલી પોલીસ સ્ટેશન. ત્યાર પછી આ જ હુડકો કે જે ભારત સરકારનું સાહસ છે તેના અધિકારીઓના પણ બોગસ સહી સિક્કાવાળી NOC ઊભી કરીને સોસાયટીના રહીશોને આપવામાં આવેલી, એનો પણ એક ગુનો દાખલ થયો છે અને હાઈકોર્ટે એને શરતી જામીન આપેલા છે અને અત્યારે જામીન પર છે અને હાઈકોર્ટની જામીનની જે શરતો છે તેનો પણ ભંગ કરેલો, તો તે પણ અમે કોર્ટની અંદર અરજી દાખલ કરેલી. તો એમના ભાઈ કિરીટભાઈ રાણા છે તો તેના પણ જામીન રદ થઈ ગયા છે અને અત્યારે ભાગેડું છે, એ પોલીસ સ્ટેશનમાં હાજર નથી થયા અને પોલીસની પકડથી દૂર છે. અને આવતીકાલે એટલે કે 15 નીતિનભાઈની પણ આ
જામીન અરજી રદ કરવા માટેની સુનાવણી છે. એટલે ભૂતકાળમાં પણ આ નીતિનભાઈએ કેન્દ્ર સરકાર ગણી લેવ કે ગુજરાત સરકાર ગણી લેવ, એમના અધિકારીઓના નામનો ઉપયોગ, એમના સહી સિક્કાનો ઉપયોગ કરીને પણ લોકોએ છેતરપિંડી કરેલી છે. એટલે એક જાગૃત નાગરિક તરીકે મારી તો પોલીસ વિભાગને એટલી વિનંતી છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ગાડી લઈને ભાઈ આ જુદી જુદી જગ્યાએ અને સરકારી કચેરીમાં ફર્યા છે તો એની તલસ્પર્શી તપાસ થાય, તો આમાં પણ કોઈ મોટું કૌભાંડ બહાર આવી શકે એમ છે. કારણ કે ભૂતકાળમાં પણ એમણે ખૂબ મોટા ફોડ કરેલા છે અને ઓછામાં ઓછા મારા ધ્યાન પર છે 9 થી વધુ FIR એના એમની વિરુદ્ધ અને એમના પરિવારના બધા સભ્યોની વિરુદ્ધ નોંધાયેલી છે. પછી એમનો દીકરો હોય, એમની પત્ની હોય, એમના ભાઈ હોય, એમના ભાભી હોય, દરેકની વિરુદ્ધ આવા જુદા જુદા ગુનાઓમાં FIR થઈ છે. તો આમાં તો ગુજરાત સરકારે પણ અને ગૃહ મંત્રાલય પણ જાગૃત થઈ અને આની તો ખરેખર ઊંડાથી તપાસ કરે ને તો ખૂબ મોટું કૌભાંડ બહાર આવે એમ છે. બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી.